મહાદલિત પરિસંઘ દ્વારા ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલા ઘટના બાબતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળના મહાદલિત પરિસંઘ રાષ્ટ્રીય દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા મુજબ ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલ વાલ્મીકી સમાજની દીકરી પર નરાધમો દ્વારા તેની જીભ કાપી ગેંગરેપ કરેલ છે, જેનાથી સમગ્ર સમાજ વ્યથિત થયું છે, જેને લઈ આ નરાધમોને ફાંસી આપવામાં આવે તેવી માંગ સાથે માંગરોળના દલિત પરિસંઘ દ્વારા માંગણી સાથે આવેદન આપી માંગણી કરવામાં આવી હતી અને જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી આપવામાં આવી હતી. આ આવેદનપત્રમાં સમગ્ર હિન્દુ સમાજના આગેવાનો જોડાયા હતા. જીતુ પરમાર, ZSTV માંગરોળ. મિત્રો, હાથરસ ઉત્તર પ્રદેશ અને બારા રાજસ્થાન બે દિવસમાં બે એવી કમનસીબ રાક્ષસી દુર્ઘટનાઓ બની છે, જેનાથી આખો સમાજ વ્યથિત છે. આજે સમસ્ત માંગરોળ વાલ્મીકી સમાજ, દલિત સમાજ, એની સાથે સમસ્ત સમાજ અને હિન્દુ સમાજના સૌ અગ્રણીઓએ હાથરસની ઘટના જે બની છે એમને વખોડી કાઢી છે અને જે કોઈ કસૂરવાર છે એને કડકમાં કડક ફાંસીની સજાઓ મળે તેવી એક માંગ સાથે આવેદનપત્ર આજે સમસ્ત વાલ્મીકી સમાજે હિન્દુ સમાજને સાથે રાખીને મામલતદારશ્રીને સુપ્રત કર્યું છે. સમાજ વ્યથિત છે, દુઃખી છે અને આ દીકરીને યોગ્ય ઇન્સાફ મળે એવી હૃદયથી માંગ કરે છે. એમની સાથે આખો સમાજ એકત્ર છે, એમની સાથે છે. અમે સૌ એ દીકરીના આત્માની શાંતિ કાજે અને એમના ઇન્સાફ કાજે અહીંથી એક મક્કમ પણ નમ્ર સ્વરે અવાજ ઉઠાવીએ છીએ.